બારોઈ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવતા ગેરકાયદેસર ધમધમતા નોનવેજ ગલ્લા બંધ કરવા માંગણી કરાઈ. મુંદ્રા ખાતે બારોઈ મુંદ્રા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા નોનવેજ લારી ગલ્લા બંધ કરવા સનાતન હિન્દુ સમાજ સંગઠન દ્વારા માંગણી કરાઈ છે. મુંદ્રા બારોઈ નગરપાલિકા સત્તાવાળાઓને આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળો નજીક નોનવેજ લારી ગલ્લા ધમધમી રહ્યા છે, જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. ત્યારે આ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા નોનવેજના લારી ગલ્લા દૂર કરવા માંગણી કરાઈ હતી. જોરાવર સિંહ જાડેજા, આજે અમે મામલતદારશ્રી કચેરી અત્યારે આવેદનપત્ર આપ્યું છે. એના સિવાય અત્યારે અમે પ્રાંત અધિકારીશ્રી તેમજ નગરપાલિકા અને પોલીસ સ્ટેશનમાં અને ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. અને આ આવેદનપત્ર જાહેર માર્ગો ઉપર, ધાર્મિક સ્થાનો ઉપર અને જે મોટા પાયે જ્યાં કતલખાના અને માંસ મટનની લારી ગલ્લાઓ જે ચાલુ છે, દુકાનો, એ બંધ કરાવવા માટે અમે આ આવેદનપત્ર આપેલું છે. અત્યારે વાંકલ માતાજીનું મંદિર, જે માનેશ્વર મહાદેવ અત્યારે મંદિર બની રહ્યું છે, એની સામે ત્યાં પણ બંને બાજુ ચિકન મટનની દુકાનો અને ચિકન ભજીયાની લારી ચાલુ છે. એના સિવાય જયનગર, આપણે આરતી હોસ્પિટલ જઈએ બારી રોડ, એ રસ્તામાં જયનગર પાસે ખુલ્લામાં ત્યાં પણ દુકાન છે માંસ મટનની. એના સિવાય અન્ય વૈશાલી મેડિકલ છે બારોઈ રોડ ઉપર, ત્યાં પણ આખી ગલીની અંદર મોટા પાયે કતલખાનું ચાલી રહ્યું છે, જ્યાં લોકોનો બહુ મોટી અવર જવર હોય છે. બહેનો દીકરીઓ પણ ત્યાં કોઈ પણ ખરીદી માટે આવતી હોય છે, તો એ પણ એક જાહેર સ્થળ છે, ત્યાં પણ ત્યાંથી પણ એને ખસાડવામાં આવે એવી અમારી બધાની માંગ છે. અમારી રામ જન્મભૂમિનું જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા છે, એનાથી પહેલાં અમે એવું ઈચ્છીએ છીએ કે ત્યાં એનાથી પહેલાં બંધ થઈ જાય અને એના પછી કોઈ પણ જાહેર માર્ગો ઉપર, ધાર્મિક સ્થાન ઉપર પછી કદી પણ ખુલે નહીં એવી અમારી માંગ છે.